બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામે પરણીતાને જીવતી સળગાવી દેતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જેને લઈ આખા વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી હતી. તો બીજી તરફ બાળકોને નાનપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બન્યા હતા. આશા નામની મહિલાના લગ્ન આશરે 10 વર્ષ અગાઉ ધાનેરા તાલુકાના વાસણ ગામે રહેતા એક યુવાન સાથે થયા હતા અને તેમને હાલમાં સંતાનમાં 5 બાળકો છે. ત્યારે આશાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીને તેના સાસરીવાળાએ જીવતી સળગાવી મોતને ગાંટ ઉતારી છે અને જાણ કર્યા વગર અંતિમ વિધિ પણ કરી નાખી હતી. ત્યારે આ બાબતે ધાનેરા પોલીસ મથકમાં રજૂઆત કરી હતી કે પોલીસ તમામ હત્યારાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરે. આશાબેન મોહનભાઈ જે વાસણ ગામે સાસરે જાય છે અને માડલ ગામની છોકરી છે અને ગઈકાલે સાંજે તેને કેરોસીન છાંટીને બાળી નાખવામાં આવી લઈએ તેના સાસરે દ્વારા. તો હજી સુધી અમને જાણ કરી નથી અને ગઈકાલ સાંજથી માંડી અને આજ સુધી 3 વખત પોલીસ સ્ટેશનમાં આવીને ધક્કા ખાધા પણ હજી સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી. એ છોકરી હતી આશાબેન, એ વાસણ ગામે સાસરે જતી, આ લોકોએ બાળી નાખી કેરોસીન છાંટી, અમને જાણ નથી કરી. હું એનો પિતા છું તો છતાં જાણ નથી કરી. નાની નાની 5 છોકરીઓ છે, સાસરી રહેવા કેરોસીન છાંટીને બાળી નાખવામાં આવી. ગુજરાતની સરકાર એક તરફ મહિલાઓ માટે દિન પ્રતિદિન નવા નવા કાયદા બનાવી રહી છે તો બીજી તરફ દિન પ્રતિદિન મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને કાં તો મહિલાને આત્મહત્યા કરવાનો વારો આવે છે અથવા મહિલાની હત્યા કરી નાખવામાં આવે છે. ત્યારે ધાનેરા તાલુકાના વાસણ ગામે નાની જ ઉંમરમાં 5 બાળકોની માતાને છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતની સરકાર જાગે, આ હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડી આકરામાં આકરી સજા આપે તેવી લોકમાંગ ઉઠી હતી. સુરેશ કલ્ચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા.